સુરતના કીમચાર રસ્તા પાસેના અકસ્માતની ઘટના પર વડાપ્રધાન મોદીએ દિલસોજી વ્યક્ત કરી છે। રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો છે। મૃતકોના સ્વજનોને કેન્દ્ર સરકાર 2-2 લાખ અને રાજ્ય સરકાર પણ 2-2 લાખની સહાય ચૂકવશે। મૃત શ્રમિકો મૂળ રાજસ્થાનના વતની છે, ત્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પણ અકસ્માતને લઈને દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરી। संवाददाता बलदेव सुथार जोड़ाई गया छे। बलदेव, आ एक एवी घटना के जेना पड़घा केंद्र सुधी संभळाया, राजस्थान ना सीएम पण आ अंगे दुख व्यक्त कर्यु छे, परंतु क्यांक ने क्यांक एक गंभीर बेदरकारी नो भोग बन्यो छे आ परिवार। शिवानी, चोक्कसपणे कही शकाय सूरतना कीम हाईवे पर बनेली आ जे घटना छे तेना भड़गा छे ते दिल्ली सुधी पड्या छे। कारण के અકસ્માતની અંદર 15 લોકોના જે મોત થયા છે અને 4 લોકો જે ઈજાગ્રસ્ત થયા છે, એ ગંભીર વાત કહી શકાય છે। દ્રશ્યોની અંદર તમને બતાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે, કારણ કે જે રીતે આ જે ગટર લાઇન જે છે, ગટર લાઇન ઉપર આ જે બ્લોક મૂકવામાં આવેલા છે, તે આ બ્લોક ઉપર લાઇનની એક લાઇનની અંદર તમામ જે મજૂરો છે તે અહીંયા સૂતા હતા, જે રાજસ્થાનથી પોતાની રોજી માટે પોતાના પરિવાર સાથે પોતાના બાળકો સાથે અહીંયા પહોંચ્યા હતા। ત્યારે પોતાની જે રોજગારી મેળવી અને રાત્રિના સમયે જે ભોજન લીધા બાદ રાત્રિના 1 વાગ્યાની આરસાની અંદર આ તમામ જે પરિવાર છે તે અહીંયા સૂતું હતું। તે દરમિયાન આ જોઈ શકાય છે જે ડમ્પર છે, આ ડમ્પર જે અચાનક જ જે કાળમુખી તરીકે અહીંયા આવ્યો અને કહી શકાય છે કે કીમ ચોકડીથી માંડવી રોડ તરફ જઈ રહ્યો હતો પૂર ઝડપે। તે દરમિયાન સામેથી આવેલા જે ટ્રક છે, જે ટ્રેક્ટર હતું શેરડી ભરેલું, તેની સાથે કોઈ અકસ્માત થતાની સાથે જ જે ટ્રક ચાલકે ટ્રક ઉપરનો જે કાબુ ગુમાવતાની સાથે જ અહીંયા સૂતેલા તમામ પરિવારો ઉપર જે ફરી વળ્યું હતું। એટલે કહી શકાય છે 500 મીટર, આ તમને જે સીધા દ્રશ્યો બતાવીશ કે આ જે ગટર છે, આ જે ગટરથી આખી જે ટ્રક હતી તે ટ્રક અહીંથી ચડી હતી, ત્યાંથી સીધી તમામ જે પરિવારોને અહીંથી જે કચડી અને ત્યાં સુધી પહોંચી છે। એટલે 20થી વધુ જે પરિવારો હતા તેમને અડફેટમાં લેતા 15 લોકોના જે મોત થયા છે। ત્યારે સામેની સાઈડ વાત કરીશું ત્યારે એફએસસીની ટીમ અહીંયા ઘટનાસ્થળે પહોંચી છે, ટૂંક સમયના અંદર ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા પહોંચી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। કારણ કે ગુજરાત સરકાર તરફથી પણ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે। આપણા આ દ્રશ્યો બતાવવાના જે પ્રયત્ન કરીશું, કારણ કે અહીંયા ભારે ટ્રાફિક અહીંયા જોવા મળતી હોય છે, ત્યારે હાલમાં એફએસએલની અલગ અલગ જે ટીમો છે અહીંયા પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે અકસ્માત થવા પાછળનું મુખ્ય કારણ કયું છે। કારણ કે જે રીતે ઘટનાની અંદર એક નહીં, બે નહીં, પણ 15 બાળકોના જે મોત થયા છે, 15 જે પરિવારના જે લોકોના મોત થયા છે, જેની અંદર એક માસૂમ બાળકનું જે મોત થયું છે અને સાથે સાથે અકસ્માતની અંદર એક 6 મહિનાની જે બાળકી છે તેનો આબાદ બચાવ થયો છે। એટલે કહી શકાય કે 6 મહિનાની જે બાળકી છે તેને પોતાને પરિવારની છત્રછાયા અહીંયા ગુમાવી છે। કારણ કે હાલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમ, એક્સપોર્ટની જે અલગ અલગ જે ટીમો છે તાત્કાલિક અહીંયા ઘટનાસ્થળ પહોંચી છે અને જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કયા કારણસર આ અકસ્માત થયો છે, કોનો વાંક છે। કારણ કે આટલી સામેના જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે 500 મીટર પહેલાં એક 4 રસ્તા છે અને 4 રસ્તાથી આટલી સ્પીડમાં હાઈવે પર આવું, એટલે ટ્રકની સ્પષ્ટપણે બેદરકારી અહીંયા જોવા મળે છે। જે રીતે અકસ્માતની અંદર 15 લોકોના જે મોત થયા છે, જેની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી તે જાહેરાત કરી છે 2-2 લાખની, હાલમાં જોઈ શકાય છે કે એફએસએલની ટીમ છે જે ઊંડાણપૂર્વક આખી તપાસ કરવામાં આવી રહી છે અકસ્માત પાછળનું કારણ કયા મહત્વના મુદ્દા હોઈ શકે છે, કારણ કે કોનો વાંક હતો, તમામ જે તમામ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, આરટીઓ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, કારણ કે અહીંયા ભારે ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે, એટલે અહીંયા આરટીઓ અધિકારીઓ પણ પહોંચ્યા છે। તમામ એફએસએલ દ્વારા તમામ જે વિગતો મેળવવામાં આવી રહી છે કે ટ્રક કઈ જગ્યાએ ટ્રકર આવ્યો હતો, સામેથી આજે ટ્રેક્ટર આવી રહ્યું હતું, ટ્રેક્ટરની અંદર બેદરકારી છે કે પછી ટ્રક ચાલકની બેદરકારી છે, તમામ જે પાસાઓ છે તે મેળવી અને પોલીસ હાલમાં કોસંબા પોલીસ દ્વારા જોઈ શકાય છે કે આ રીતના જે ડમ્પરો હોય છે અહીંયા ભારે વાહનો જતા હોય છે અને ભારે સ્પીડની અંદર જતા હોય છે, એટલે તેમની ક્યાંક બેદરકારી સ્પષ્ટપણે કહી શકાય છે। એક નાનો રોડ હોય છે અને તેની અંદર આ રીતના મોટા ગંકમાર અકસ્માત રીતની હેરાફેરી કરતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પોલીસની પણ અહીંયા બેદરકારી પણ જોવા મળતી હોય છે। આપણે આજે આ દ્રશ્ય લાઈવ જોઈ શકાય છે કે શેરડી ભરેલા જે ટ્રકો છે અહીંયાથી મોટી સંખ્યાની અંદર પસાર થતા હોય છે, વાહનોની અવરજવર છે, ભારે વાહનોની અવરજવર છે અને તેમાં પણ બેદરકારી દાખવવામાં આવતી હોય છે, તેના કારણે જ આ પ્રકારની ઘટનાઓ થતી હોય છે। આ અંગે હવે તપાસ પણ હાથ ધરાઈ છે।